વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ છ વિષય હિન્દી આગળના વિડીયોમાં આપણે પાઠ બે અનુઢે ઇન્સાન એસા થા નેપોલિયન એની કહાની જોઈ ગયા હતા કે નેપોલિયન સચ્ચાઈ કે પથ પર ચલે ઇન્સાન થા વો ખુદ દ્રઢ વિશ્વાસ રખતા હતા ઓર આપની ઈચ્છા શક્તિ હંમેશા સચ બોલતા હતા આપણે નેપોલિયન વિશે જોઈ ગયા હતા હવે જોઈશું કહાની સચ્ચાદાન શું આપેલું છે સચ્ચા દાન એમાં આપણે જોઈએ

બહનો સે જેવ રોકી ભીખ માંગી બહુ વસ્તુએ હવે આપણે જોઈએ પાછળ બહુ સી વસ્તુએ ભેટ મે મિલી શું કે છે બહુ સી વસ્તુએ ભેટ મે મિલી આપના ભાષણ સમાપ્ત કર કે ગાંધીજી ઊનક નિલામ કરને લગે તો હવે આપણે એનું ગુજરાતી કરીએ માલબારની વાત છે ત્યાં બડગરા નામના એક ગામમાં સભાનું આયોજન થયું શેનું આયોજન થયું સભાનું આયોજન કરવામાં આવ્યું ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત સૌ બહેનો પાસે ઘરેણાની ભિક્ષા માંગી શેની માંગી ભિક્ષા ઘરેણાની ભિક્ષા માંગી અને ઘણી વસ્તુઓ ભેટમાં મળી શું મળ્યું ઘણી વસ્તુઓ તેમને ભેટમાં મળી તો હવે દેખો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે ગાંધીજી બેઠા છે અહીંયા ઘરેણા પડ્યા છે ને

દેતે બોલી ક્યાં આપ મુજે આપને હસ્તાક્ષર દેગે શું કે છે તેને એક હાથની સોનાની બંગડી ઉતારી અને ગાંધીજીને તે આપતા બોલી કે શું શું તમે આપ મને તમારા હસ્તાક્ષર આપશો એવી રીતના એને પ્રશ્ન કર્યો તો ગાંધીજી હસ્તાક્ષર કરી રહે રહેડી બી ઉતાર દી તો ગાંધીજી હસ્તાક્ષર કરી એટલે સાઈન કરી રહ્યા હતા હસ્તાક્ષર કરી જ રહ્યા હતા के तेने बीजा हाथ की बंगड़ी पर उतारी दी थी शू कर बीजा हाथ की बंगड़ी पर उतारी यह देखकर यह देखकर गांधी जी यह देखकर गांधी जी ने कहा अरे पगली लड़की दोनों चुड़िया देने की जरूरत नहीं है एक ही चुड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा तो એ શું કરે છે ગાંધીજી હસ્તાક્ષર કરી રહ્યા હતા તો તે બંગડી લઈને હું તને મારા હસ્તાક્ષર આપી દઈશ તો ઇશકે ઉત્તર મેં કૌમુદીને આપને ગલેકા સ્વર્ણ હાર ઉતાર દા શું કર્યું કોમુદીએ એના ગળાનો હાર ઉતાર્યો એના ઉત્તરમાં કોમુદીએ પોતાના ગળાનો સોનાનો હાર ઉતાર્યો ગાંધીજીને પૂછા ગાંધીજીને પૂછા માતા પિતા સે યાજ્ઞા લી હે ના શું કે છે ગાંધીજી એમ ગાંધીજી પૂછ્યું કે તે તારા મમ્મી પપ્પાની યાજ્ઞા મમ્મી પપ્પાને પૂછ્યું છે ને તે તારા મમ્મી પપ્પા ની યાજ્ઞા લીધી છે ને કોમદીએ શું કર્યું તેણે ગળાનો ગળામાં સોનાનો હાર ઉતાર્યો હતો ગાંધીજીએ ગાંધીજી એવો પ્રશ્ન કરે છે કે તે તારા મમ્મી પપ્પાની આજ્ઞા લીધી છે ને કોઈ ઉત્તર બુંદે બી લીએ શું કર્યું એને કોઈ જ ઉત્તર આપ્યો નહી કોઈ જવાબ ના આપ્યો અને તેણે કાનમાંથી જે એને બુટ્ટીઓ પહેરી હતી જડિત બુટ્ટીઓ જડિત બુટ્ટીઓ પણ કાઢી લીધી શું કર્યું તેણે કાનમાંથી જડિત બુટ્ટીઓ પણ કાઢી લીધી ગાંધીજીને પૂછા ગાંધીજીને પૂછા તુમને આભૂષણો દેને કે લી આપણે માતા પિતા લે લી હે ને તો ગાંધીજીએ ફરી પૂછ્યું ગાંધીજીએ પૂછ્યું કે તે આ ઘરેણા આપવા માટે તારા માતા પિતાની યાજ્ઞા લીધી છે ને એ રીતના ગાંધીજી એને પ્રશ્ન કરે છે કે ગાંધીજીને પૂછા તુમને આભૂષણો દેને કે લીધે આપણે માતા પિતા સજ્ઞા લે લઈએ કે તે તારા મમ્મી પપ્પાને પૂછ્યું છે ए रीतना प्रश्न करे छे कौमुदी कुछ उत्तर दे, देती इससे पहले कि पहले ही किसी ने किसी से कौमुदी कुछ उत्तर देती उसने पहले ही किसी से किसी ने कहा इसके पिता तो यही है न मान पत्रों की न न मान पत्रों की नीला में वही तो बोली लगवा कर आपकी मदद कर रहे हैं सु કોમુદી કંઈક ઉત્તર આપે તે પહેલા એને કહ્યું કે આના પિતા તો અહીં જ છે તે અહીં જ છે બોલી બોલવામાં તેઓ જ બોલી બોલાવીને તમને મદદ કરી રહ્યા છે તો શું કહે છે નીલામી એટલે બોલી લગાવવાની કોઈ વસ્તુ હોય તો એને વેચવા માટે નીલામી કરવામાં આવે ને એની બોલી એનો એની જે વેચાણ કિંમત બોલવામાં આવે ને નીલામી કહેવાય તો કોઈએ उत्तर આપ્યો એ કોમોદી બોલે પેલા જ કોઈએ ઉત્તર આપી દીધો કે આના પિતા તો અહીં જ છે માનપત્રોની બોલી બોલવામાં તેવો બોલી બોલાવીને તમને મદદ કરી રહ્યા છે અબ ગાંધીજીને કોમોદી સે કહા તુમે યહાં તો માલુમ હોગા કે યે गहने દે દેને કે બાદ તુ એ गहने દે દેને કે બાદ તુમ નયે गहने નહી બનવા સકો કી શું કેછે ગાંધીજી હવે કોમુ હવે ગાંધીજી કોમુદીને એમ કહે છે કે તને એ તો ખબર હશે ને કે આ ઘરેણા આપી દીધા પછી તું ફરે ઘરેણા નહીં બનાવી શકે એમ કહે છે તું ફરીથી ઘરેણા નહીં બનાવી શકે તો અબ ગાંધીજીને કોમુદીસે કહા કે તમે એ માલુમ હે કે ઘેને દે દેને કે બાદ તું ફિરસે નય ઘેના નહીં બનવા સકોગી એટલે એવું પૂછે છે ગાંધીજી એને એવું કહે છે કે તને ખબર છે ને કે આ ઘરેણા આપી દીધા પછી તું ફરીથી ઘરેણા નહીં બનાવી શકે તો કૌમુદીને યહ શરત દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી શું કે છે કૌમુદીએ આ શરત એને મક્કમતાપૂર્વક સ્વીકારી લીધી એટલે તેણે મક્કમતાથી એટલે એણે એવું કીધું કે હા આ શરત હું સ્વીકારું છું એમ તો એણે આ શરતને શું કર્યું મક્કમતાપૂર્વક સ્વીકારી લીધી ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ યહ વાક્ય

બાદ કરતાક્ષર કર્યા પછી ગાંધીજી એવું વાક્ય લખે છે નીચે તો સાચે દેશ પ્રેમથી ચડ્યાતું કશું જ નથી તો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે તો નીચે શબ્દાર્થ આપેલા છે તો તમારે શબ્દાર્થ લખવાના છે શબ્દાર્થ જોઈએ આપણે સત્યવાદી તો હંમેશા સત્ય બોલની વાળા अद्भुत तो अनोखा आंख मिचोनी लुका छुपी का खेल अमृत तो जामफल, पंथ तो रास्ता तो मजबूत निर्माता तो बनाने वाला, हस्ताक्षर तो दस्तखत साइन घटना तो प्रसंग उपस्थित तो हाजिर वहां आए हुए मान पत्र तो आधार से लिखा पत्र आयोजन तो इंतजाम आभूषण तो गहना नीलामी तो बोली लगाकर बेचना भाषण तो सभा के सामने बोलना ત્યાગ તો સમર્પણ તમારે આ પાઠનો અભ્યાસ નોટમાં લખવાનું છે હોમવર્કમાં